नमस्कार विद्यार्थी मित्रों, श्री नवयुग स्कूल द्वारा आयोजित धोरण 12 वाणिज्य व्यवस्था अने संचालन विषयना आ वीडियो लेक्चर में आप सर्वेनु स्वागत छे। वाणिज्य व्यवस्था अने संचालन ऑर्गेनाइजेशन ऑफ कॉमर्स एंड मैनेजमेंट जेने शॉर्ट फॉर्म में कही सकिए OC, आ विषयनु जूनू प्रचलित नाम BA हतुं, बिजनेस एडमिनिस्ट्रेशन। विषयनु नाम BA, परंतु कोई विद्यार्थी आनाथी बीता नथी। शा माटे डरता नथी आ विषयथी? कारण जाणवा माटे थोड़ा फ्लेशबेक थईए। वाणिज्यनो विकास ए कोई क्रांति नथी, परंतु उत्क्रांति छे। हूँ तो एटले सुधी कहूँ छूँ कि वाणिज्यना विकासनी प्रक्रिया ए पूर्ण विराम नथी, परंतु अल्पविराम छे। अरे एटले सुधी पण कही शकाय કે વાણિજ્યના આ વિકાસ યાત્રા એ માનવ સંસ્કૃતિની વિકાસ યાત્રા છે। અતિ પ્રાચીન કે જંગલી અવસ્થામાં માનવી સંપૂર્ણ સ્વાવલંબી હતો। ગુફા તેનું ઘર હતું, વૃક્ષોની છાલ પાંદડા એ તેના વસ્ત્રો હતા, પ્રાણીઓનો એ ખોરાક તરીકે ઉપયોગ કરતો હતો। અત્યારે આવી પરિસ્થિતિ છે? જરાય નહીં। અત્યારે તો દૂર દૂરના સીમાડા સુધી વેપાર શક્ય બન્યો છે। અરે હજારો કિલોમીટર દૂર રહેતા માનવી સાથે પણ આપણે સંદેશાઓની આપ લે કરી શકીએ છીએ। આપણા જ દેશમાં ઉત્પાદિત થયેલ માલ આપણે દેશ વિદેશ સુધી પહોંચાડી શકીએ છીએ। તો આ પરિસ્થિતિ એ જ વાણિજ્યના વિકાસની ઉત્ક્રાંતિ છે। કોઈ પણ દેશના અર્થતંત્રમાં હાલમાં સેવા ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર એનું મહત્ત્વ ખૂબ જ રહેલું છે। એના વગર દેશના અર્થતંત્રનો વિચાર સુદ્ધા ન કરી શકાય। અને ધંધાકીય ક્ષેત્રની વાત કરીએ તો આ ધંધાકીય ક્ષેત્રનું દેશના અર્થતંત્રમાં ખૂબ જ મોટું યોગદાન જોવા મળે છે। ધંધાકીય ક્ષેત્રને કારણે જ નવા નવા બજારો શક્ય બને છે। આજે સમગ્ર વિશ્વ એક બજાર બની ગયું છે। અરે હું તો ત્યાં સુધી કહું છું કે જો કોઈ નવો ગ્રહ શોધાય તો ત્યાં પણ એક નવું અવશ્ય ચોક્કસ બજાર બને। અરે વાણિજ્યના વિદ્યાર્થી તરીકે તો આપણે એટલી બધી શક્યતાઓ વિચારવી જોઈએ કે સમગ્ર બ્રહ્માંડ એક બજાર બને। તો ચાલો, આપણા દેશના અર્થતંત્રમાં તમને ખ્યાલ જ છે ટાટા, બિરલા, રિલાયન્સ જેવા મોટા ઔદ્યોગિક ગૃહોનો ફાળો અનન્ય છે। આ બધા ઔદ્યોગિક ગૃહોને કારણે જ આપણા દેશનું અર્થતંત્ર ગતિશીલ જોવા મળે છે, ઘણી બધી રોજગારીઓનું સર્જન થાય છે। તો આ બધા મોટા ઔદ્યોગિક ગૃહોમાં તેમનું આયોજન, તેમના સફળતાના માપદંડો, તેમની કાર્યપદ્ધતિ, આ બધા મોટા ઔદ્યોગિક ગૃહોનું વ્યવસ્થાતંત્ર કઈ રીતે શક્ય બનતું હશે છે ને રસપ્રદ વિગત? તો ચાલો આ એક અનેરા વિષયની શરૂઆત કરીએ જે તમારા માટે ખૂબ જ સરળ, રસપ્રદ અને જીવન ઉપયોગી માહિતી આપે છે। ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન। ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયની અંદર વિદ્યાર્થી મિત્રો કુલ 12 ચેપ્ટરનો અભ્યાસક્રમમાં સમાવેશ થયેલો છે। અહીં એમના ટોટલ માર્ક્સ પણ લખેલા છે કે એ દરેક ચેપ્ટરમાંથી કેટલા કેટલા માર્ક્સનું પૂછાય છે। મોટાભાગે બોર્ડ દ્વારા તેનું પાલન કરવામાં આવે જ છે। પહેલું ચેપ્ટર સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ, જેમાંથી કુલ 10 માર્ક્સનું પૂછાય છે। બીજું ચેપ્ટર સંચાલનના સિદ્ધાંતો, જેમાંથી કુલ 6 માર્ક્સનું પૂછાય છે। ત્રીજું ચેપ્ટર આયોજન, જેમાંથી કુલ 7 માર્ક્સનું પૂછાય છે। ચોથું ચેપ્ટર વ્યવસ્થાતંત્ર, જેમાંથી કુલ 10 માર્ક્સનું પૂછાય છે। પાંચમું ચેપ્ટર કર્મચારી વ્યવસ્થા, જેમાંથી પણ 10 માર્ક્સનું પૂછાય છે। છઠ્ઠું ચેપ્ટર દોરવણી, જેની અંદરથી પણ 10 માર્ક્સનું પૂછાય છે। સાતમું ચેપ્ટર અંકુશ, જેમાંથી 6 માર્ક્સનું પૂછાય છે। આઠમું ચેપ્ટર નાણાકીય સંચાલન, જેમાંથી 8 માર્ક્સનું પૂછાય છે। નવમું ચેપ્ટર નાણાકીય બજાર, જેમાંથી પણ 8 માર્ક્સનું પૂછાય છે। દસમું ચેપ્ટર બજાર પ્રક્રિયા સંચાલન, જેમાંથી કુલ 9 માર્ક્સનું પૂછાય છે। 11મું ચેપ્ટર ગ્રાહક સુરક્ષા, જેમાંથી કુલ 8 માર્ક્સનું પૂછાય છે। અને 12મું ચેપ્ટર ધંધાકીય પર્યાવરણ, જેમાંથી પણ કુલ 8 માર્ક્સનું પૂછાય છે। દરેક ચેપ્ટર અને એના કુલ ગુણ
આપણે જોયા. તો વિદ્યાર્થી મિત્રો, હવે પેપર સ્ટાઇલ સમજીએ. આપણા પેપરમાં ટોટલ 5 વિભાગો રહેશે, જેમાં વિભાગ એ પ્રશ્ન ક્રમાંક 1-10 વિકલ્પોવાળા પ્રશ્ન, એટલે કે પ્રશ્ન આપેલો હશે, નીચે 4 ઓપ્શન આપેલા હશે, યોગ્ય વિકલ્પ તમારે પસંદ કરવાનો રહેશે. આ વિભાગના કુલ ગુણ 10 રહેશે. દરેક પ્રશ્નનો 1 માર્ક્સ આપવામાં આવશે. વિભાગ બી જે પ્રશ્ન ક્રમાંક 11-20 રહેશે, 1-2 વાક્યમાં ઉત્તર આપો તે પ્રકારના આ પ્રશ્નો રહેશે. આ વિભાગના પણ કુલ માર્ક્સ 10 રહેશે. દરેક પ્રશ્નનો 1 માર્ક્સ થયો. વિભાગ સી પ્રશ્ન ક્રમાંક 21-35 રહેશે, જે ટૂંક જવાબી પ્રકારના પ્રશ્ન હશે. એટલે કે આ વિભાગની અંદર 15 પ્રશ્નો થયા, દરેકના 2 માર્ક્સ, એટલે કે ટોટલ માર્ક્સ 30 રહેશે. આ વિભાગની અંદર 2 જગ્યાએ તમને આંતરિક વિકલ્પો આપવામાં આવશે. વિભાગ ડી પ્રશ્ન ક્રમાંક 36-45 મુદ્દાસર ઉત્તર આપો પ્રકારના પ્રશ્ન રહેશે, જેમાં વિધાનો, ટૂંકનોંધ, તફાવત એવું બધું પૂછી શકાય. આ વિભાગના પણ કુલ માર્ક્સ થયા 30, એટલે કે દરેકના 3 માર્ક્સ થયા. વિભાગ ઈ પ્રશ્ન ક્રમાંક 46-49 આ વિસ્તૃત પ્રશ્નો રહેશે, સવિસ્તાર ઉત્તર આપો પ્રકારના. એટલે કે આ વિભાગના ટોટલ માર્ક્સ થયા 20, દરેક વિસ્તૃત પ્રશ્નના 5 ગુણ આપવામાં આવશે. હવે આ પહેલા 2 વિભાગ મિત્રો કમ્પલસરી રહેશે, એટલે કે ક્યાંય પણ ઓપ્શન આપવામાં આવતા નથી. જેટલા પ્રશ્નો આપેલા હશે તે તમામના તમારે ઉત્તરો આપવાના રહે છે. વિભાગ સીથી તમને ઓપ્શન આપવાની શરૂઆત થશે. વિભાગ સીની અંદર 2 જગ્યાએ તમને ઓપ્શન મળશે, પણ એ ઓપ્શન આંતરિક હશે, એટલે કે જે તે પ્રશ્નને જ લાગુ પડશે. વિભાગ ડીની અંદર પણ તમને 2 જગ્યાએ ઓપ્શન આપવામાં આવશે, જે પણ આંતરિક હશે, એટલે કે જે તે પ્રશ્નને જ લાગુ પડશે. અને વિભાગ ઈની અંદર પણ 2 જગ્યાએ તમને ઓપ્શન આપવામાં આવશે, જે પણ આંતરિક હશે અને જે તે પ્રશ્નને જ લાગુ પડશે. હવે વિદ્યાર્થી મિત્રો, જનરલી 12મા ધોરણની અંદર સૌથી લેન્ધી પેપર ઇકોનોમિક્સનું હોય છે, અને ત્યાર પછી બીજા નંબરે લેન્ધી પેપર બીએ વિષયનું જોવા મળતું હોય છે. તો ટાઈમિંગની દ્રષ્ટિએ જોવા જઈએ કે પેપર કઈ રીતે આપણે પૂરું કરશું, 49 પ્રશ્નો તમારે વિસ્તૃત સરસ રીતે લખવાના છે, સારા અક્ષરે લખવાના છે, પ્રેઝન્ટેશન સાથે લખવાના છે. તો સમયની દ્રષ્ટિએ જોવા જઈએ તો વિભાગ એ અને વિભાગ બી તમારે વધીને 10-15 મિનિટમાં કમ્પ્લીટ થઈ જાય, અને વિભાગ સી સાથે જોવા જઈએ તો પ્રથમ 3 વિભાગ તમારે મેક્ઝિમમ 45 મિનિટ્સ, એટલે કે 45 મિનિટમાં પૂર્ણ કરવાના રહેશે. પછી બાકીનું આખું પેપર માટે તમારે 2.25 કલાકનો સમય રહેશે. તો આ 2.25 કલાકની અંદર તમારે 10 મુદ્દાસર ઉત્તર આપો પ્રકારના પ્રશ્ન લખવાના રહેશે, અને 4 વિસ્તૃત પ્રશ્ન લખવાના રહેશે. તો આ થઈ પેપર સ્ટાઇલની વાત. વિદ્યાર્થી મિત્રો, આવતા વિડીયો લેક્ચરથી આપણે ચેપ્ટર 1ની શરૂઆત કરશું. જય હિન્દ, જય ભારત.